જિંદગીના બધા કડવા અનુભવો મીઠું બોલતા લોકો પાસેથી જ મળે છે। પરમાત્મા પાસે ક્યારે ઉમીદ છોડવી નહીં અને દુનિયા પાસે ક્યારે ઉમીદ રાખવી નહીં। જે લોકો તમારી ઓવરટેક કરવા માંગતા હોય એ લોકોને ઓવરટેક કરવા દો, એ જ લોકો આગળ તમને સિગ્નલ પર ઊભેલા જોવા મળશે। બીજાની શિખામણ કરતા પોતાની જાતે કરેલી મથામણ જીવનમાં વધુ કામ આવતી હોય છે। મદદ એક એવી ઘટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો આખી જિંદગી યાદ રાખે છે। જ્યારે સાહેબ બીજાનું દુઃખ જોઈ અને જો તમને દુઃખ થાય ને, ત્યારે સમજી લેજો કે ભગવાને તમને મનુષ્ય બનાવી કોઈ ભૂલ નથી કરી। ઈશ્વરના નિર્ણયો કદી ખોટા નથી હોતા, દૂર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા। જીવતા માણસને પછાડવામાં અને મરેલા માણસને ઉપાડવામાં લોકો ગજબની એકતા દેખાડે છે। ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલ હોય ત્યારે નમી જવાથી જીવન ઘણું આસાન થઈ જાય છે। મોડું સમજાયેલું સત્ય તાળું તોડ્યા પછી મળેલી ચાવી સમાન હોય છે। એક દિવસ તમારું કરેલું કર્મ પાછું વળીને તમને જ મળવા આવશે જ, અને એ વાતનો તમને ગર્વ હોવો જોઈએ, ડર નહીં। જરૂરી નથી કે સૌ કોઈ આપણને સમજી શકે, ત્રાજવું તો ફક્ત વજન બતાવી શકે છે, ક્વોલિટી નહીં। દેખાવ કરવા વાળા તો હજારો મળી જશે, પણ ચિંતા કરવા વાળા બે જ મળશે, માતા અને પિતા। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, એક વાર માફ કરીને સારા બની જજો, પણ બીજી વાર વિશ્વાસ કરીને મૂર્ખ ના બનતા। જેટલા ઓછા લોકોને પોતાના માનશો એટલા વધારે ખુશ રહેશો। સમય બતાવે છે કે કોણ કેટલું સારું છે, બાકી વાતો તો બધા સારી સારી કરી લેતા હોય છે। ના કરીશ અભિમાન પોતાની જાત ઉપર, હે માનવી, તારા અને મારા જેવા કઈ કેટલા ઈશ્વરે માટીથી બનાવીને માટીમાં ભેળવી દીધા છે। દરેક વાત ઉદાહરણથી ના સમજાય, સુખ હોય કે દુઃખ પોતાના અનુભવે જ સમજાય।